મિત્રો કેમ છો બધા મજામાં છો આજે આપણે ધોરણ 4 માં વિષય પર્યાવરણની અંદર જોવાનું છે આપણે એકમ આગળ જોઈ ગયા હતા એકમ 7 માં જોઈ ગયા હતા અને એકમ 6 માં જોઈ ગયા કે એકમ 6 માં આપણે જોયું રિયાની મુસાફરી અને એકમ 7 માં જોયું કે રિયાની ટ્રેન મોડી પડી હવે આપણે આની કેમ એ જ અલગ પાર્ટ છે કે 6 7 ને 8 નંબર પાર્ટ છે રિયા મુસાફરી ચાલુ કર્યા પછી રિયા પહોંચી મામાના ઘરે રિયા ક્યાં જવાની હતી ફરવા માટે મામાના ઘરે તો રિયા મામાના ઘરે પહોંચી ગઈ છે અને આપણે જોયું કે રિયા ક્યાંથી નીકળી હતી ગાંધીધામથી નીકળી હતી અને ક્યાં જવાનું હતું ખબર છે ક્યાં છે ને મામાના ઘરે દમણ ફરવા આવી હતી એટલે એની લાંબી મુસાફરીમાં તે થાકી ગઈ હતી મામાના ઘરે ઉઠી અને તો થાક ઉતારે છે અને આરામ કરે છે હવે આપણે આગળ જોઈશું કે શું આવે છે ચોપડીમાં બધા ચોપડી લઈને બેસશું ચલો કેટલા વાગ્યા છે 29 મે રિયા પોતાની ડાયરીમાં લખે છે કે 29 મે કેટલા વાગ્યા છે 10:30 ને 25 થઈ છે કેટલા વાગ્યા છે 10 ને 25 થઈ છે ટ્રેનની લાંબી યાત્રા પછી તમે વાપી પહોંચ્યા લે આ ટ્રેનની લાંબી યાત્રા કરી પછી વાપી પહોંચ્યા મામાનું ઘર સ્ટેશનથી નજીક હોવાથી મામા અમને લેવા આવ્યા મામાનું ઘર સ્ટેશનથી નજીક હોવા હોય છે તે મામા લેવા આવ્યા મામાની સાથે સ્ત્રી અને આનર પણ આવ્યા હતા સ્ત્રી અને આનર પણ આવ્યા હતા તે મારા મામાના છોકરાઓ હતા મને તથા હિમાક્ષને જોઈને તેઓ ખૂબ રાજી થઈ ગયા અમે એકબીજાને ભેટી પડ્યા મામાનું ઘર સ્ટેશનથી નજીક હોવાથી મામા તેમને લેવા આવ્યા મામાની સાથે શીલ અને આનર છે એ પણ આવ્યા હતા એ સ્ટીલ અને આના કોણ છે એ એના મામાના છોકરા છે તે મામાના છોકરા હતા મને અને હિમાક્ષને તે ખૂબ જ રાજી થઈ ગયા અમે એકબીજાને ભેટી પડ્યા આ સ્ટીલ અને આના એ હિમાક્ષના ભાઈબેન જેવા છે એટલે એકબીજાને જોઈને ખુશ થઈ જાય છે મિત્રો જેવા છે એટલે અને ખૂબ જ ખુશ થઈ જાય છે આનંદમાં આવી જાય છે એકબીજાને ભેટી જાય છે અમે સ્ટેશનથી બે રિક્ષા કરીને મામાના ઘરે પહોંચ્યા શું કહે છે કે ડાયરીમાં લખે છે કે અમે સ્ટેશનથી બે રિક્ષા કરીને મામાના ઘરે પહોંચ્યા મને ખૂબ જ તાકી હતી હું ઊંઘી ગઈ થોડી વારમાં પછી અમે મને ઉઠાડી દીધી મમ્મી પપ્પા નાઈને તૈયાર થઈ ગયા હતા હું અને હિમાક્ષ પણ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા અમે પછી બધા સાથે બેસીને ભોજન કર્યું મામાએ કહ્યું બધા થોડી વાર આરામ કરી લો પછી આપણે દમણ ફરવા જઈશું રિક્ષામાં આવી પછી મામાના ઘરે પહોંચી અને અહીંયાને ઊંઘ આવતી હતી એટલે મમ્મી પપ્પાએ કહ્યું કે થોડી વાર આરામ કરી લે આરામ કર્યા પછી ઉઠ્યા પછી મમ્મી પપ્પા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા હિમાંશ અને અહીંયાને નાઈ નાઈ ધોઈ તૈયાર થવાનું કહ્યું તૈયાર થયા પછી એ લોકો શું કર્યું સાથે બેસીને નાસ્તો કર્યો અને મામાએ કહ્યું કે તૈયાર થઈ જાઓ આપણે હવે દમણ ફરવા જોવા જવાનું છે જો અમે ચિત્રમાં તમે દેખાય છે અહીંયા ઇન્ડિયાનો ટાઈમ આપ્યો છે અહીંયા બસ જે રેલવે સ્ટેશન એ પહોંચી ગયા છે તેઓ બાકી કરવાના છે બાકી લખેલું છે ચિત્રમાં જુઓ હવે આપણે આગળ આવ્યા આગળ આવ્યા પાના નંબર 59 ઉપર રિક્ષામાં એ લોકો ઘરે જાય છે ચિત્ર બતાવ્યું છે ઘરે જતા ચિત્ર જે છે હવે એ લોકો દમણ ફરવા જઈ રહ્યા છે અમે દમણ જવા તૈયાર થયા જે રિયા છે તે તમને એમના લખે છે કે અમે દમણ ફરવા જવા માટે તૈયાર થયા મામાનું કુટુંબ પણ અમારી સાથે અમે રિક્ષામાં બેસીને બસ સ્ટેશન પહોંચ્યા ત્યાં અમે બસમાં બેસીને દમણના જંપોર બીચ ઉપર પહોંચ્યા ત્યાં બોલે છે કે દમણ ફરવા ગયા ત્યાં મામાનું કુટુંબ પણ અમારી સાથે ફરવા આવવાનું હતું અને રિક્ષામાં બેસીને અમે ત્યાં અમે બસમાં બેસીને રિક્ષામાં ગયા અને પછી બસમાં અમે ક્યાં ગયા દમણના જંપોર બીચ ઉપર અમે પહોંચ્યા જો અહીંયા ટ્રેનમાં મુસાફરી મુસાફરી કરી બસમાં મુસાફરી કરી રિક્ષામાં મુસાફરી નાના નાના બાળકો દરિયા કિનારે દેતીના પર બને
તેમના બે પુત્રો આવ્યા હતા.
દરિયા કિનારે પ્રિયાએ સેના પર સવારી કરી
yang di train. Ganti-ganti. વાપી પહોંચતા કેટલા કલાક થયા? તો જવાબમાં આવશે 13 કલાક અને 10 મિનિટ થયા. ગાંધીધામથી વાપી પહોંચતા કેટલા સમય થયો? યાની કેટલા કલાક થયા? પ્રવેશ કરવા ટિકિટ લેવાની જરૂર પડે છે. જગ્યાઓ તો સિનેમા ઘર સર્કસ નાટક પ્રાણી સંગ્રહાલય સાયન્સ સિટી જાદુનો ખેલ વસ્તુ સંગ્રહાલય પ્રાચીન મહેલ ગાર્ડન છે રિવર ફ્રન્ટ ફ્લાવર શો જો પ્રવેશ કરવાની ટિકિટ લેવાની જરૂર પડે છે. ઘણી બધી એવી જગ્યાઓ હોય છે ત્યાં પ્રવેશ કરવા માટે આપણે ટિકિટ લેવાની જરૂર પડે છે અને આ પ્રવેશ કરીએ છીએ ત્યાં ટિકિટ લઈએ છીએ. આપણે તેના વિષય વિચારીને એ સ્થળ વિશે વિચારીને આપણે નામ લખવાના હતા. એમાં આવશે સિનેમા ઘર આવશે સર્કસ આવશે નાટક પ્રાણી સંગ્રહાલય છે સાયન્સ સિટી છે જાદુનો ખેલ છે વસ્તુ સંગ્રહાલય છે
શોધો અને લખો જો અહીંયા આપે છે 10 ની કિંમત કેટલું આપી છે એ આપણે લખવાનું છે કે 10 ની કિંમતમાં શું શું હોય છે અને કેવી રીતે ખરીદી પડે છે કેટલી મળવાની કેટલી ટિકિટ પડે છે ઉંમર જાતિ વડા રીતે અલગ અલગ આપેલું હોય છે ¿Qué tal? 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 ¿Qué tal?
ત્યાં પહોંચી અહીંયા સુધી ટિકિટ સુધી જોઈ ફરીવાર આપણે એકવાર રિપીટ કરી લઈએ છીએ કે રિયા મામાને જે પહોંચી ત્યાં લાંબી મુસાફરી કરીને રિયા મામાના ઘરે આવી હતી અને તે થાકી ગઈ હતી તો તે આરામ કરે છે અને તેને તેના મામાના છોકરાઓ શિવ અને આંટા મેળવવા માટે આવે છે તે ત્રણ જણા થાય છે અને જે ગાંધીધામથી જે બાપુ ફરવા આવ્યા હતા કુદરિયાના કુટુંબના માણસો તે કેટલા છે ચાર છે આવી રીતે સાત માણસો થાય છે અને રિક્ષામાં બેસી બી રહ્યા રિક્ષા મામા ફરે છે અને મામાના ઘરે તે રિયા પહોંચે છે અને આપણે જોઈ કે રિક્ષામાં તે જંબોર બીચ ઉપર ફરવા માટે જાય છે અને આપણે આગળ આપણે જોઈ ગયા કે રિયા દરિયા કિનારે ઘોડા અને ઊંટ ઉપર મુસાફરી કરે છે અને દરિયા કિનારે ઘોડીમાં બેસીને ફરવા જાય છે આપણે આ રીતે આગળ જોઈ ગયા અને ટિકિટ વિશે પણ આપણે જોઈ ગયા અને હવે તમારે જે તમને ચોપડીમાં લખાયું છે તમારે ચોપડીમાં લખવાનું છે